હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, રીઝનિંગ ખાસ આપણે ટોપિક સમજીએ છીએ, જેની અંદર સમસંબંધ આજે ભાગ બીજો આપણે સમજવા જઈ રહ્યા છીએ. જો તમે મિત્રો નવા હોય તો આપણો ભાગ એક, મિત્રો રીઝનિંગની અંદર સમસંબંધના પ્રશ્નો કેવા બને, મુખ્ય વસ્તુ તો કોન્સેપ્ટ આપણો ક્લિયર હોવો જોઈએ કે કેવા કેવા મિત્રો પ્રશ્ન બને છે. ઓકે, તો એને આધારે આપણે આજે એક ભાગ અને બીજો ભાગ. મિત્રો, જ્ઞાન સાધના હોય, ખાસ કહું છું મિત્રો, જ્ઞાન સાધના હોય કે તમારે NMMSની તૈયારી કરતા હોય મિત્રો, અથવા તમે કોઈ પણ સ્પર્ધાત્મક તૈયારી કરો, દરેક જગ્યાએ મિત્રો સમસંબંધ ટોપિક ઉપયોગી છે. તો ચાલો મિત્રો, વિડીયોને પહેલાં શેર કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને તમારે જ મિત્રો વિચારીને જવાબ આપવાના છે. ઓકે, તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો. પહેલો પ્રશ્ન, જળચર, ચરજળ. મિત્રો, અહીંયા શું થયું છે, આ બંને વચ્ચે સંબંધ શું છે? તો મિત્રો, આ જળચર શબ્દ છે, આ જળચર શબ્દમાં આ ચર શબ્દ આગળ આવી ગયો અને જળ છે એ પાછળ ગયો, એટલે ચરજળ આ શબ્દ બને. આવો કંઈક કોન્સેપ્ટ અહીંયા જોવા મળે છે. તો એ જ વસ્તુ આપણે કરવત, મિત્રો કરવતમાં શું થશે, વિચારો તમે શબ્દ કરવત. આ કરવતમાં તમે વિચારો શું બને, આનો જવાબ કઈ રીતે તમે વિચારો. તો આ આગળ આવે વત, કર પાછળ ગયો, વત કર, વત કર શબ્દ ક્યાંય છે, વત કર. મિત્રો આ છે, વત રક લખ્યું છે મિત્રો, એ તો નહીં આવે, યાદ રાખજો. ઘણા બધા બાળકો ઉતાવળમાં પ્રશ્નને સમજતા નથી અને ઝડપથી વિચાર્યા વગર એ ટીક કરીને આવશે કે અમારો જવાબ સાચો છે. મિત્રો પણ વિચારો કે જે કોન્સેપ્ટ તમે સમજો છો એને ઓપ્શનને ટીક કરતી વખતે ભૂલ કરવાની છે નહીં. ત્યાર પછી બીજો પ્રશ્ન છે મિત્રો, અહીંયા આપની સામે, દહીં તો દૂધ, ચંપલ તો ચામડું, તો ખાંડ માટે પ્રશ્નાર્થચિહ્ન છે. મિત્રો, અહીંયા તમને બે અલગ અલગ સંબંધ આપ્યા છે, દૂધ છે એ કેમાંથી બને, દહીંમાંથી, ચંપલ ચાબડામાંથી બને, તો ખાંડ શેમાંથી બને. મિત્રો, કેમાંથી એનો મૂળ સ્ત્રોત કયો છે? મિત્રો, ગોળ આવે, શેરડી આવે, કપાસ આવે, મગફળી આવે. મિત્રો, જો તેલ કીધું હોય ને, તેલ તો એ મગફળીમાંથી આવે, કપડાં કીધા હોય, કાપડ કીધું હોય તો રૂમાંથી, પણ ગોળ છે એ પણ મિત્રો એક પદાર્થ છે, પણ એનો મૂળ સ્ત્રોત શેરડી. મિત્રો, શેરડીમાંથી જ આપણને ખબર છે ખાંડ બને, ગોળ બને. ઓકે, તો ખાંડ શબ્દ માટે આપણે જોઈ શકીએ, તો ખાંડ છે એ કેમાંથી બને, શેરડીમાંથી, આપણો જવાબ બનશે બી. જો તમે આવું લોજિક એક વખત વિચારતા થશો ને મિત્રો, તો આવા પ્રશ્નો તમને પરીક્ષામાં આરામથી આવડી જાય. અહીંયા વાત થાય છે મિત્રો, હિન્દુ લોકો મંદિરમાં જાય, શીખ ધર્મના લોકો ગુરુદ્વારમાં જાય, યહૂદી લોકો ક્યાં જાય, મસ્જિદ, તો કે ના, એ તો મુસ્લિમ લોકો, ગિરજાદર, ના, ચર્ચ કે સિનેગોગ. તો મિત્રો આપણો જવાબ આવશે સી, યહૂદી એટલે ખ્રિસ્તી ધર્મના લોકો ક્યાં જાય છે, ચર્ચમાં જાય છે. હવે મિત્રો ચોથો પ્રશ્ન, મલેરિયા તો એક રોગ છે, મલેરિયા શું છે, રોગ છે, તો ભાલો શું છે, હથિયાર છે, તલવાર છે, ઘા કે મૃત્યુ. મિત્રો ભાલો શું છે, અહીંયા કોન્સેપ્ટ તમારે સમસંબંધ આધારિત, પણ થોડો વિચારે એવા પ્રશ્નો અહીંયા આપ જોઈ શકો છો. ભાલો એટલે મિત્રો શું થશે, તો વિચાર્યું હશે તો આપણો સાચો જવાબ હથિયાર છે. ભાલો શું છે મિત્રો, હથિયાર, એટલે આપણો જવાબ યાદ છે. ખાસ મિત્રો આવો જ પ્રશ્ન તમારા માટે બીજો લઈને આવ્યો છું, ડેન્ગ્યુ તો રોગ છે, તો તલવાર શું છે, આનો જવાબ તમને હોમવર્કમાં મિત્રો આપું છું ને, તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે. તલવાર શું છે, બંદૂક છે, હથિયાર છે, ભાલો છે કે ચપ્પુ છે, તમારે વિચારીને જવાબ આપવાનો આગળના પ્રશ્નને આધારે આ એક પ્રશ્ન તમારા માટે. હવે મિત્રો MOON એનું શું થયું, NOOM, એટલે મિત્રો આ N છે એ લાસ્ટમાં હતો, એ આગળ આવે, OO થઈ ગયા, અને M છે એ પાછળ ગયો, આટલી જ વસ્તુ અહીંયા થઈ છે. હવે તમે વિચારી શકો છો SOON, SOON, તો મિત્રો N આગળ આવી જાય, OO વચ્ચે, એમને એમ રે, S ક્યાં ગયો, પાછળ ગયો, S પાછળ જાય છે, તો NOO અને S ઓપ્શન એમાં છે, આપણો જવાબ બને છે મિત્રો, એ આપણો જવાબ બને છે. ત્યાર પછીની જો વાત કરીએ તો અપેક્ષા જ્ઞાનકી દ્વારા મિત્રો જવાહર નવોદય માટે જે તમને 900થી વધુ વિડીયો આપેલા છે, 200થી વધુ ટેસ્ટ આપીએ, દરરોજ 5 વાગે એક ફ્રી લેક્ચર મિત્રો આપના માટે હોય છે, તો આવી રીતે તમે અમારી સાથે જોડાવા, અમારા ગ્રુપમાં જોડાઈ જાઓ,
અહીં મોબાઈલમાં જ મિત્રો સ્ક્રીન ઉપર 9480 આ નંબર તમને આપેલા છે, અહીંયા આપ જોઈ શકો છો. આ નંબર ઉપર મેસેજ કરી તમે તમારા જિલ્લાનું નામ લખશો. ખાસ મિત્રો ફોન નહીં કરવાનો, તમારે તમારો જિલ્લો લખવાનો. દાખલા તરીકે તમારો જિલ્લો વલસાડ છે તો વલસાડ લખો, અમદાવાદ તો અમદાવાદ લખો, નવોદય લખો. એટલે હું તમને એક લિંક આપી દઈશ, ઓકે, જેની અંદર દરરોજ 5 વાગે આપને વિડીયો આપીએ છીએ. ચાલો મિત્રો સરસ 7મો પ્રશ્ન છે, ડૉક્ટર શું કરે નિદાન કરે? તો શિક્ષક ભણાવે, વકીલાત કરે, એન્જિનિયર કે જજ ન્યાય આપે. તો મિત્રો આ તો એકદમ સરળ છે ને મિત્રો, પૂછાયેલો છે આ પ્રશ્ન, પરીક્ષામાં પૂછાઈ ગયો છે અગાઉ, એટલે મેં તમારા માટે આ પ્રશ્ન લીધો છે. તો શિક્ષક છે મિત્રો એ આપણો સાચો જવાબ આવશે, શિક્ષક છે ભણાવે છે. ત્યાર પછી ઘોડો તો વછેરું તો ખોલકું કોને કહેવાય? મિત્રો આ તમારે વિચારવાનું છે, ઓકે. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય તો કોના બચ્ચાને? ઊંટનું બચ્ચું, ભેંસનું આપણે પાડું અથવા પાડડી કહે છે, ગધેડું કે ઘોડો? ઓકે, વિચારીને તમે આનો જવાબ કોમેન્ટમાં આપજો, હોમવર્કમાં આપું છું મિત્રો. આ પ્રશ્ન તમને અમે હોમવર્કમાં આપીએ છીએ, આવા પ્રશ્નો તમે વિચારજો, કેમ કે તમને પણ અમુક વિચારવાનું. બધી વસ્તુ મિત્રો તૈયાર આપીએ તો તમારો મગજ શું ચાલે થોડુંક તમે વિચારો, ઓકે. જે રીતે મિત્રો નવોદય છે એવી અમે સૈનિક શાળા માટે 3 બુક્સ આપના માટે લોન્ચ કરી છે, તો 3 બુક્સ આપના નજીકના બુક સ્ટોર પરથી મળી જશે, વહેલી તકે મિત્રો મેળવી લેજો. હવે મિત્રો અહીંયા છે ભારત, તો એનું ચલણ રૂપિયો તો અમેરિકાનું શું? પાઉન્ડ, ડોલર, યુરો કે દિરહામ? તો મિત્રો અમેરિકાના ડોલર જ હોય, આપણને બધાને ખબર હોય, જવાબ આપણો આવશે બી, ઓકે. ત્યાર પછી કાર્બન છે મિત્રો એની સંજ્ઞા સી, તે સોડિયમ માટે શું લાગે? SSINACA. મિત્રો કાર્બનની સંજ્ઞા સી છે, તો આ છે ને વિજ્ઞાનના જે મિત્રો કેમેસ્ટ્રી વિભાગ આવે છે, અલગ અલગ તત્વોના નામ છે, શોર્ટ ફોર્મ લેટિન ભાષામાં આપણે ખબર જ છે પહેલાં 2 અક્ષર લીધા હોય, ઓકે. તો સોડિયમની સંજ્ઞા શું હશે? તો જે લોકોએ વિચાર્યું એ સાચું હશે, NA એની સંજ્ઞા બને છે, સોડિયમ માટે NA નહીં કે CA. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયો છે ને એના જેવો જ મિત્રો તમને અહીંયા પ્રશ્ન આપવામાં આવે છે હોમવર્કમાં. કાર્બન માટે સી લખ્યું છે, સલ્ફર માટે શું આવે? SSINACA. આ તમારે હોમવર્ક મિત્રો આપું છું, આવો પ્રશ્ન તમારે વિચારવાની, તમારા પાઠ્યપુસ્તક ખોલજો, એમાં દરેક તત્વો છે જે વિજ્ઞાન કેમિસ્ટ્રી વિભાગમાં આપેલા 8માં, તો એ તત્વની સંજ્ઞા તમે યાદ હોય, ઓકે, તો જોઈ લેજો. હા હેલી બેબો કારના આખું આ સૂત્ર પણ હતું, જો તમને યાદ આવી ગયું હોય તો વિચારજો, ઓકે. ત્યાર પછી જાપાન છે એની રાજધાની ટોક્યો, તો ભૂટાનની રાજધાની કઈ? થિમ્બુ, અબુધાબી, કવાલાલુમપુર અને બેલ્જિયમ, ઓકે. તો આનો જવાબ આવશે મિત્રો થિમ્પુ એની રાજધાની ગણાય છે. ત્યાર પછી ઓસ્ટ્રેલિયા છે એની રમત રાષ્ટ્ર છે, દેશ છે, એની રમત છે ક્રિકેટ, તો ચીનની કઈ? મિત્રો અહીં ચીનની કઈ? બેડમિન્ટન, બેઝબોલ, ટેબલ ટેનિસ કે ફૂટબોલ? મિત્રો વિચારીને જવાબ આપજો તમે તમારી કક્ષાએ, ઓકે. અને આનો જવાબ પણ તમે વિચારી અને કોમેન્ટમાં આપો, તમે થોડું વિચારી લેજો, કેમ કે આપણી બુક્સમાં આવ્યા બધા પ્રશ્નો આપણે આપેલા છે. ભારત દેશની જેમ હોકી છે, ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ છે, એમ ચીનની રાષ્ટ્રીય રમત કઈ? ઓકે. ત્યાર પછી સમર્થન છે એનું સમાનાર્થી સંમતિ, સંમતિ આપણે સંમતિ કહીએ ને, તમને મારી અમારી સંમતિ છે કે ભાઈ હાલો તમે અમારી સંમતિ છે, એટલે સમર્થન આપીએ છીએ. તો પ્રખ્યાતનું સમાનાર્થી પ્રતાપ, પ્રયાસ, પ્રવાસ કે પ્રસિદ્ધિ? મિત્રો અહીંયા વિચારીને તમે આપજો, પ્રસિદ્ધિ આ રીતે લખાય છે, કદાચ જોડણી ભૂલ હોય પ્રસિદ્ધિ તો જોઈ લેજો, પણ અહીંયા ખાસ કરીને જવાબ આપણો આવશે પ્રસિદ્ધિને પ્રખ્યાત કહેવાય છે, એટલે આપણો જવાબ મળશે ડી. અહીંયા મિત્રો આપણો ડી સાચો જવાબ બને છે. દરજી તો કાતર, તો લુહાર મિત્રો શું હલાવે? ધણ હલાવતો હોય, એટલે આપણો જવાબ બનશે. આવા સરસ અને પૂછાણા છે મિત્રો પ્રશ્ન, ઓકે. મોટરસાયકલ છે મિત્રો એમાં પેટ્રોલ ચાલે, ઓકે, ઈંધન તરીકે, તો પંખામાં શું જોઈએ? પાણી જોઈએ, વીજળી જોઈએ, હવા કે તેલ? મિત્રો પંખાને શરૂ કરવા માટે, કાર્યરત કરવા કયું વસ્તુ જોશે? આવા પણ મિત્રો પ્રશ્ન નીકળે તો તમને જવાબ આવડો જોઈએ કે પંખા વીજળી વગર થાય નહીં, એનું મિત્રો બળતણ થશે વીજળી, આપણો જવાબ આવશે બી, ઓકે. ત્યાર પછીનો મિત્રો વાલ્મિકી રામાયણ છે, વાલ્મિકીએ લખ્યું, તો મહાભારત કોને લખ્યું? મહાભારત મિત્રો મહાભારતનો જ એક અંશ, એક ભાગ જેને આપણે શ્રીમદ ભગવદ્ ગીતા કહીએ છીએ. મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા છે
બહુ જબરજસ્ત ભારતનું જે પુસ્તક છે એ મહાભારતનો જ ભાગ છે, પણ આ મહાભારતનો રચિત આપણો ધર્મગ્રંથ પણ મિત્રો શ્રીમદ ભગવદ્ ગીતા છે. ઓકે, જે રીતે બાઇબલ છે એ ખ્રિસ્તી ધર્મનું, પછી મુસ્લિમ ધર્મ માટે છે કુરાન, અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથો છે. ઓકે, એમ હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ એટલે ગીતા છે. અહીંયા વાત થાય તો વેદવ્યાસ આવે, શ્રીકૃષ્ણ, ગીતા કે તુલસીદાસ, તો મિત્રો મહાભારત લખનાર એ આપણો જવાબ ઓપ્શન આવશે, વેદવ્યાસે આપણું મહાભારત લખ્યું છે. રેડિયો તો શ્રોતા, તો ટીવી માટે શું વાચક આવે, સંપાદક, દર્શક કે લેખક આવે? તો વાચક તો આવે નહીં, ટીવીમાં વાંચવાનું જોવાનું હોય, સંપાદક પણ ના આવે, લેખક પણ ના આવે. સી મિત્રો આપણો જવાબ આવે, દર્શક, આપણે ટીવીને જોઈએ છીએ. પૃથ્વી તો ગ્રહ, ચંદ્ર તો ચંદ્ર આપ શું કહેવાય છે મિત્રો? પૃથ્વી ગ્રહ છે તો ચંદ્ર શું છે? ભારત પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય છે, એટલે આપણો જવાબ આવશે મિત્રો એ ઉપગ્રહ. ઓકે, ત્યાર પછી વિશ્વ ગણિત, ગણિતશાસ્ત્રી તો ભૌતિક વિજ્ઞાન. ઓકે, તો એ ભૌતિક વિજ્ઞાનવિદ કહેવાય, એનો જવાબ સી આવે મિત્રો, આ કોઈ આવશે નહીં. ઓકે, તો મિત્રો આપણે 20 પ્રશ્નો એકદમ સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો છે. સમસંબંધ, હવે મિત્રો આપણે સમસંબંધને અહીંયા પૂરો કરીએ છીએ, ને તમારે આવા જ વિડીયો અમારા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, અમારી અપેક્ષા જ્ઞાન કી આ ચેનલ છે. ઓકે, અને આવા જ વિડીયો નિયમિત જીતુ સર અને અમારી ટીમ તમારા માટે લઈને આવશે. હવે પછી મિત્રો સમસંબંધ પછી વર્ગીકરણ આવે છે, વર્ગીકરણના જ વિડીયો તમને અમે આપવાનો પ્રયત્ન કરશું, કોઈ પણ ટોપિક મિત્રો બાકી રાખવો નથી. ઓકે, અહીંયા સુધી રાખીએ છીએ, ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.